નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટેની તારીખ 7/7/2013માં લેવાયેલ લેખિત પરીક્ષાનું પ્રશ્ન પેપરનો આ બીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે 1 થી 25 પ્રશ્નો જોયા હતા. બીજા ભાગમાં આપણે બીજા 25 પ્રશ્નો જોશું. ટોટલ 50 પ્રશ્નો થશે. ત્યાર પછીના ભાગ 3 અને ભાગ 4માં આપણે બાકી રહેલા બીજા 50 પ્રશ્નો જોઈશું. એમ ટોટલ 100 પ્રશ્નોનું પ્રશ્નપત્ર હતું, જેનું સોલ્યુશન આ વિડીયોમાં મૂકવામાં આવેલું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારા પ્રશ્નો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલ એક્ઝામ સાથી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. તો હવે શરૂ કરીએ પેપર સોલ્યુશન ભાગ 2. સબસ્ક્રાઇબ કીજીએ ચેનલ કો ઓર હમારી વિડીયોસ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. છવ્વીસમો પ્રશ્ન. મહેસાણા જિલ્લાના કયા ગામમાં ખોદકામ કરતા જૈન તીર્થકરોની અતિ પ્રાચીન મૂર્તિઓ મળી આવેલ હતી? મહેસાણા જિલ્લાના કયા ગામમાં ખોદકામ કરતા જૈન તીર્થકરોની અતિ પ્રાચીન મૂર્તિઓ મળી આવેલ હતી? જવાબ આવશે ઓપ્શન એ, ઉમતા ગામમાં. 27મો પ્રશ્ન. ગરમાળાના ફૂલોનો રંગ કેવો હોય છે? ગરમાળાના ફૂલોનો રંગ કેવો હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, પીળો. 28મો પ્રશ્ન. ભારતે બાહ્ય અવકાશમાં સૌ પ્રથમ કયો ઉપગ્રહ છોડ્યો હતો? ભારતે બાહ્ય અવકાશમાં સૌ પ્રથમ કયો ઉપગ્રહ છોડ્યો હતો? જવાબ આવશે ઓપ્શન ડી, આર્યભટ્ટ. 29મો પ્રશ્ન. ચિપકો આંદોલનનું મૂળ ક્યાં છે? ચિપકો આંદોલનનું મૂળ ક્યાં છે? જવાબ આવશે ઓપ્શન ડી, રાજસ્થાન. 30મો પ્રશ્ન. ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. જવાબ આવશે ઓપ્શન એ, ડીડ યુ વોક ટુ સ્કૂલ યસ્ટરડે. 31મો પ્રશ્ન. 1, 1, 4, 8, 9, 27, 16 ખાલી જગ્યા, ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આ સિરીઝમાં એક્સનો ઘન, એક્સનો વર્ગ, પછી એક્સનો ઘન એ રીતે કરેલું છે. એટલે શરૂઆત થશે 1નો વર્ગ, પછી 1નો ઘન, પછી 2નો વર્ગ, પછી 2નો ઘન, પછી 3નો વર્ગ, પછી 3નો ઘન, પછી 4નો વર્ગ, પછી 4નો ઘન. તો 4નો ઘન થશે 4×4×4, એટલે કે 64×4=64. તો જવાબ આવશે ઓપ્શન સી, 64. 32મો પ્રશ્ન. ગેલ્વેનાઇઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે? ગેલ્વેનાઇઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, ઝિંક. ગેલ્વેનાઇઝ્ડ આયર્નમાં ઝિંકનું પડ લોખંડની સપાટી પર ચઢાવવામાં આવે છે. 33મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે? નીચેના પૈકી કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, NA એટલે કે સોડિયમ, અને K એટલે કે પોટેશિયમ. પોટેશિયમ અને સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. એ સિવાય લિથિયમ ધાતુને પણ કેરોસીનમાં રાખવામાં આવે છે, જેનો કોડ છે LI. સોડિયમ હવાના સંકટમાં એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવે તો સળગી ઉઠે છે. 34મો પ્રશ્ન. ભારતના સૌ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું છે? ભારતના સૌ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું છે?
જવાબ આવશે ઓપ્શન એ રામન. 35મો ક્વેશ્ચન, અવકાશમાં મોકલવામાં આવેલ સૌથી પ્રથમ પ્રાણી કયું હતું? અવકાશમાં મોકલવામાં આવેલ સૌથી પ્રથમ પ્રાણી કયું હતું? જવાબ આવશે ઓપ્શન સી કૂતરો. સૌ પ્રથમ અવકાશમાં કૂતરાને મોકલવામાં આવેલો હતો. 36મો પ્રશ્ન, મલાવ તળાવ ક્યાં આવેલું છે? મલાવ તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન ડી ધોળકા. ધોળકામાં આવેલું છે મલાવ તળાવ. 37મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વનસ્પતિને વનવાસીઓનું કલ્પવૃક્ષ કહેવામાં આવે છે? નીચેનામાંથી કઈ વનસ્પતિને વનવાસીઓનું કલ્પવૃક્ષ કહેવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી ખેર. જવાબ છે ઓપ્શન સી ખેર. વનવાસીઓનું કલ્પવૃક્ષ આવશે ખેર, અને વનસ્પતિમાં જો કોઈ કલ્પવૃક્ષ કહેવાતું હોય એ સિવાયનું તો એ છે નાળિયેર. આડત્રીસમો પ્રશ્ન, નવેમ્બર 1947ના લોકમત બાદ કોના નેતૃત્વ હેઠળ જૂનાગઢ કબજે કરવામાં આવ્યું હતું? નવેમ્બર 1947ના લોકમત બાદ કોના નેતૃત્વ હેઠળ જૂનાગઢ કબજે કરવામાં આવ્યું હતું? જવાબ આવશે ઓપ્શન સી શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ જૂનાગઢ કબજે કરવામાં આવેલું હતું. 39મો પ્રશ્ન, ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે? ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે? જવાબ આવશે ઓપ્શન ડી ક્લોરોફ્લોરોકાર્બન. જવાબ છે ઓપ્શન ડી ક્લોરોફ્લોરોકાર્બન. 40મો પ્રશ્ન, આઈ ડોન્ટ લાઈક કોફી, ખાલી જગ્યાએ ડુ આઈ, આઈ ડોન્ટ લાઈક કોફી, ખાલી જગ્યાએ ડુ આઈ. જવાબ આવશે ઓપ્શન સી સો. આઈ ડોન્ટ લાઈક કોફી, સો ડુ આઈ. એકતાલીસમો પ્રશ્ન, કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ થાય તે કયા પ્રકારનો ગુણધર્મ દર્શાવે છે? કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ થાય તે કયા પ્રકારનો ગુણધર્મ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન ડી સંવૃત્તતા. સંવૃત્તતાનો ગુણધર્મ દર્શાવે છે. સંવૃત્ત સંખ્યા એટલે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર સમય થાય એવી સંખ્યાને સંવૃત્ત સંખ્યા કહેવાય. 42મો પ્રશ્ન, ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે? ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી પ્રોપેન. રાંધણ ગેસમાં સિલિન્ડરમાં પ્રોપેન વાયુ હોય છે. હકીકતમાં પ્રોપેન અને બ્યુટેન એ બંને વાયુનું મિશ્રણ હોય છે, પરંતુ પ્રોપેન વાયુની પર્સન્ટેજ ટકાવારી વધારે હોય છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી પ્રોપેન. 43મો પ્રશ્ન, હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરા પેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રેસિંગ મટીરિયલનો કચરો નાખવો જોઈએ? હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરા પેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રેસિંગ મટીરિયલનો કચરો નાખવો જોઈએ? જવાબ આવશે ઓપ્શન બી પીળા કલરની કચરા પેટીમાં ડ્રેસિંગ મટીરિયલનો કચરો નાખવામાં આવશે. 44મો પ્રશ્ન, હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે? હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી 76 વર્ષ. 76 વર્ષે હેલીનો ધૂમકેતુ પૃથ્વીની નજીક આવે છે. 45મો પ્રશ્ન, એક માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ત્યારની ઉંમર કરતાં 3 ગણી થશે, તો માતાની હાલની ઉંમર શું હોય? એક માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ત્યારની ઉંમર કરતાં
ત્રણ ગણી થશે તો માતાની હાલની ઉંમર શું હોય? જવાબ આવશે ઓપ્શન ડી 40. માતાની હાલની ઉંમર 40 વર્ષ હશે. 5 વર્ષ પછી એટલે કે 40 વત્તા 5 એટલે માતાની ઉંમર થશે 45. પુત્રીની ઉંમર ત્યારની ઉંમર કરતાં 3 ગણી છે એટલે માતાની હાલની ઉંમર 40 વર્ષ છે તો પુત્રીની ઉંમર 10 થશે. બંનેનો સરવાળો 50 થાય છે એટલે 5 વર્ષ પછી માતાની ઉંમર થશે 45 વર્ષ, પુત્રીની ઉંમર થશે 15 વર્ષ. તો માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં 3 ગણી થાય છે. આ તાળો મળી ગયો એટલે જવાબ આવશે ઓપ્શન ડી 40 વર્ષ. 46મો પ્રશ્ન, કયા પ્રકારની જમીનોમાં ક્ષારકરણની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે? કયા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે? જવાબ આવશે ઓપ્શન સી કાળી જમીનમાં. 47મો પ્રશ્ન, નીચેના પૈકી કયો સજીવ વનસ્પતિ છે? નીચેના પૈકી કયો સજીવ વનસ્પતિ છે? જવાબ આવશે ઓપ્શન સી વાંદો રોલન્થસ. વાંદો એ એક પ્રકારની વનસ્પતિ છે જેમાં ફળ આવે છે. 48મો પ્રશ્ન, આપણા દેશમાં પહેલી વાર વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? આપણા દેશમાં પહેલી વાર વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? જવાબ આવશે ઓપ્શન બી 1871. 49મો પ્રશ્ન, નીચેના પૈકીનું કયું જૂથ ગુજરાતના તમામ રાષ્ટ્રીય ઉદ્યાનોના નામ દર્શાવે છે? નીચેના પૈકી કયું જૂથ ગુજરાતના તમામ રાષ્ટ્રીય ઉદ્યાનોના નામ દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન બી ગીર, વેળાવદર, માસદા અને દરિયાઈ. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં આવેલા છે એટલે જવાબ આવશે ઓપ્શન બી. 50મો પ્રશ્ન, ઇઝ મહેશ ખાલી જગ્યા નરેશ? અહીંયા મહેશ અને નરેશ એ બંનેનું કમ્પેરિઝન થાય છે. જવાબ આવશે ઓપ્શન બી ઇઝ મહેશ એઝ ટોલ એઝ નરેશ. સાચો જવાબ આવશે ઓપ્શન બી. મિત્રો, આ વિડીયોમાં આપણે 7/7/2013 રોજ ફોરેસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ માટેની લેવાયેલી પરીક્ષાના પ્રશ્ન પેપરના 26 થી 50 પ્રશ્ન જોયા. આ બીજો ભાગ હતો જેમાં આપણે 25 પ્રશ્નો જોયા. ટોટલ ભાગ 1 અને ભાગ 2 બંનેના મળીને 50 પ્રશ્નો થાય છે. બાકી રહેલા 50 પ્રશ્નો ભાગ 3 અને ભાગ 4માં ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે. આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. તમારા કોઈ પ્રશ્નો અથવા સૂચનો હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. અમારી ચેનલ એક્ઝામ સાથી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. ફરી મળીશું ભાગ 3માં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.